नमस्कार मित्रों, हूँ छूँ डॉक्टर महेश दाफड़ा। मित्रों, केटला बधा विद्यार्थीओ अने वडीलोना एवा अवारनवार सूचनोने कारणे आपणे एज्युकेशन टचना माध्यमथी करंट अफेयर्स एवं एक अभियान शुरू कर्युं छे। मित्रों, वधुमां वधु जे जाहेर परीक्षानी तैयारी करता विद्यार्थीओ सुधी आ एपिसोड तमे पहोंचाडजो, अवश्य पहोंचाडजो, अने मारा आ कर्मयज्ञमां आप पण सहभागी थशो एवी हूँ आपनी पासे अपेक्षा राखुं छूं। मित्रों, आज आ त्रीजो एपिसोड तमारी वच्चे हूँ शेर करवा जई रह्यो छूं। तो मित्रों जोईए, अने हाँ मित्रों, हूँ जे कई माहिती आपूँ छूँ ए माहिती मारा ज्ञानी मर्यादाने अनुरूप आपूँ छूँ। संभव छे कोई जगह क्षति होय तो चोक्कसपणे कोई ऑथेंटिक पुस्तक अथवा ऑथेंटिक समाचार पत्रनो अभ्यास पण अवश्य करता रहेवो। चालो मित्रों, आपणे करंट अफेयर्स में आगे बढ़िए। तो सौ प्रथम भारतनी शैली संगे वर्ल्ड अंडर 20 एथलेटिक्स चैम्पियनशिप में महिलाओं ने लॉन्ग जम्प इवेंट में सिल्वर मेडल प्राप्त करी अने भारत देश नु नाम रोशन कर्यु छे। शैली सिंह ने खूब खूब अपने अभिनंदन आपीए छीए। बीजा समाचार जो तो वर्ल्ड अंडर 20 एथलेटिक्स में पुरुषों की 10 मीटर वॉक रेस में अमित खत्री ने सिल्वर मेडल प्राप्त थयो छे, ज्यारे भारतनी मिक्स रिले टीमे 4x400 मीटर नी दौड़मां ब्रोंज प्राप्त कर्यो छे। चालो आ मित्रों ने पण आपणे खूब खूब आपणे अभिनंदन आपीए छीए। मित्रों, त्रीजा समाचार भारतना ओलिम्पियन फूटबॉलर अने भूतपूर्व नेशनल कोच शाहिद हकीमनुं 82 वर्षनी वये निधन थयुं छे। ભારતની મનિકા બાત્રા અને જી સાથિયાનની જોડીએ હંગેરીના બુડાપેસ્ટમાં ચાલી રહેલ WTT કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું મિક્સ ડબલ ટાઇટલ જીતી લીધું છે। મિત્રો, માનિકા બાત્રા અને જી સાથિયાનીને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। આગળ વધીએ તો 40 પંખા ધરાવતો અને પ્રતિ સેકન્ડે 100 ક્યુબિક મીટર હવા શુદ્ધ કરતો ભારતનો સૌ પ્રથમ સ્મોક ટાવર દિલ્હીમાં ઊભો કરાયો છે। 40 પંખા અને પ્રતિ સેકન્ડે 1000 ક્યુબિક મીટર હવા શુદ્ધ કરતો સ્મોક ટાવર દિલ્હીમાં ઊભો કરાયો છે। મિત્રો, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP નેશનલ એજ્યુકેશન પોલિસીનો અમલ કરનાર કર્ણાટક પ્રથમ રાજ્ય બનશે તેવી જાહેરાત કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ કરી છે। 24 ઓગસ્ટ 2021થી દિવ્યાંગીઓ માટેની પેરા ઓલિમ્પિકનો પ્રારંભ ટોક્યો ખાતે શરૂ થયો છે। મિત્રો, આગળના સમાચારની અંદર લેજેન્ડરી એથ્લીટ પીટી ઉષાના કોચ OM નાબિયારનું 89 વર્ષની વયે નિધન થયેલું છે। તેમને દ્રોણાચાર્ય એવોર્ડ તેમજ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવેલા હતા। મિત્રો, રશિયામાં ચાલી રહેલ વર્લ્ડ જુનિયર કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતના રવિન્દરે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે, જ્યારે ગૌરવ બલિયા અને દીપકને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયા છે। મિત્રો, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બેલાબેન ત્રિવેદીની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ થઈ છે। જસ્ટિસ બેલાબેન સુપ્રીમમાં નિયુક્તિ પામનાર પ્રથમ મહિલા જજ બનશે। મિત્રો, આ સાથે આજના આ કરંટ અફેયર્સને આપણે પૂર્ણ કરીએ છીએ। મિત્રો, વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી, જે વિદ્યાર્થીઓ આવી પરીક્ષાની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓ સુધી આ સમાચાર પહોંચાડશો એવી હું આપની સૌની પાસે અપેક્ષા રાખું છું। ભારત માતા કી જય।